કોંગ્રેસ પાર્ટીમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા પાંચ નગરસેવકોના સભ્યપદ રદ કરવાની માંગણી સાથે આપના નગરસેવકો મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાયને રજૂઆત કરવા ગયા હતા. જો કે આપના 22 પૈકી રજૂઆતના સમયે માત્ર 14 જ નગરસેવકો હાજર રહ્યા હતા. 8 સભ્યો ન દેખાતા તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું હતું. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી 3-4 નગરસેવકો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આપના નગરસેવકોએ રજૂઆત કરી હતી કે આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને 5 નગરસેવકોએ ભાજપનો કેસ ધારણ કરી જનતાના મત સાથે વિશ્વાસઘાત અને મતોનું અપમાન કર્યું છે. આ પાંચેય સભ્યોનું 1966ના કાયદા મુજબ જનપ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. વિપક્ષી નેતા ધર્મેશ મંડળીએ જણાવ્યું હતું કે સભ્યપદ રદ કરી આ વિસ્તારના લોકોને ન્યાય આપવામાં આવે, ફરીથી ચૂંટણી થાય તો નવા જનપ્રતિનિધિઓ ચૂંટાઈ શકે માંગણી કરી હતી. ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું કે કાયદા પ્રમાણે જે થશે તે કાર્યવાહી કરાશે. રજૂઆત દરમિયાન ગેરહાજર રહેલા સભ્યો કેમ ન આવ્યા હતા એ સંદર્ભે વિપક્ષી નેતા ધર્મેશ મંડળીએ જણાવ્યું હતું કે ગેરહાજર રહેલામાં કનુ કેડિયા સગા સંબંધીનું મરણ થયેલ હોવાથી વતન ગયા છે. મહેશ અણધર આધારકાર કેમ્પમાં, મોનાલી અને રચના હિરપરા પરિવારના સ્નેહમિલનમાં, સ્વાતિ ક્યારા કોર્ટમાં, કિશોર રૂપારેલિયા આવ્યા હતા પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી વહેલા જતા રહ્યા. જ્યારે ઘનશ્યામ મકવાણા ગાડી બગડી ગઈ હોવાથી અને રાજેશ મોરડિયા લગ્ન પ્રસંગમાં હોવાથી હાજર ન રહ્યા હતા. આજથી 4-5 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના 5 જનપ્રતિનિધિઓ કે જેઓ આમ આદમી પાર્ટીના મેન્ડેટ હેઠળ ચૂંટાયા હતા, એમણે પ્રજા સાથે દ્રોહ કરી, જનતાના મતનું અપમાન કરી, આમ આદમી પાર્ટીમાંથી નીકળી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો, એ જનતાના મતનું અપમાન છે, જનાદેશનું અપમાન છે. એના અનુસંધાને આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા ગયેલા, એમને અરજી કરવા માટે આવેલા કે આ તમામ જનપ્રતિનિધિઓએ પ્રજાદ્રોહ કરેલો છે, જેથી કરીને એમનું મહાનગરપાલિકાના સભ્યપદ તરીકેનું નગરસેવકનું કાઉન્સિલરનું પદ રદ કરવામાં આવે. પરંતુ કમિશનર સાહેબ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ હાજર હતા, એમને આવેદનપત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે આ તમામ પ્રજાદ્રોહી નગરસેવકોનું જનપ્રતિનિધિઓનું સભ્યપદ રદ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.